જામનગરમાં કોરોના લોકો માટે કાર સાબિત થઈ રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના વધુ તેર દર્દીઓ મૃત્યુ પામ્યા છે જામનગર શહેરમાં આજે કોરોનાના નવા એકસો એક કેસ નોંધાયા છે આ ઉપરાંત જિલ્લામાં વધુ ઓગણીસ કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં કુલ એકસો વીસ કેસ નોંધાયા છે શહેરમાંથી આજે કોરોનાના એકસો સત્તર દર્દી તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી તેર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્તરે કોરોનાનો કહેર ઓછો થઈ રહ્યાના સંકેતો મળી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં સમગ્ર દેશમાં કોરોનાના ચુમ્મોતેર હજાર ચારસો ત્રાણું જામનગરની જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓ તેમના સ્વજનોને ટેકનોલોજીની મદદથી મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કુલ પંદર કર્મચારીઓને ટેબ્લેટ વડે દર્દીઓને તેમના પરિવાર સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરાવવાની ફરજ સોંપવામાં આવી છે આ સુવિધાને કારણે કોરોના સામે જંગ લડી રહેલા દર્દીઓને પરિવારની હું મળશે ઉપરાંત દર્દીઓના પરિવારોને પણ દર્દીની હાલત અંગે જાણકારી મળશે અને તેમની ચિંતા ઓછી થશે ઉલ્લેખનીય છે કે અન્ય શહેરોમાં કોવિડ વોર્ડના દર્દીઓને તેમના સ્વજનો અલગ રૂમમાં સ્ક્રીન પર નિહાળી શકે તેવી વ્યવસ્થાઓ છે જામનગરમાં એ વ્યવસ્થા હજુ ખૂટે છે પરંતુ ટેબ્લેટના ઉપયોગથી દર્દીઓ અને તેમના પરિવાર વચ્ચે સેતુ બંધાવાથી ઘણી રાહત મળશે થોડા દિવસથી ઓખા પંથકમાં હાઈવે પર ડીઝલની હેરાફેરીનું પ્રકરણ ચર્ચાસ્પદ બન્યું છે ડીઝલ લઈને જઈ રહેલા એક છકડાને પોલીસે રોક્યો હતો તપાસ કરતા છકડામાં ડીઝલ ભરેલ પીપ મળી આવ્યું હતું ડીઝલના આ જથ્થા અંગે છકડા ચાલક કોઈ ખુલાસો આપી શક્યો ન હતો પરિણામે આ ડીઝલનો જથ્થો ગેરકાયદેસર હોવાની પોલીસને શંકા ગઈ હતી આ પ્રકરણમાં પોલીસે સમગ્ર મુદ્દે પડદો પાડી દેવા છ આંકડાની રકમની માંગ કરી હતી આખરે તેની અડધી રકમમાં પતાવટ કરી હોવાની ચર્ચા જાગી છે આ મુદ્દો ઓખા પંથક સહિત સમગ્ર હાલારમાં હોટ ટોપિક બની ગયો છે